એપી ભટ્ટ, નાયબ મામલતદાર રાણપુર, ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ પ્રવક્તા તરીકે આજરોજ 17-8-2019 રોજ ગુજરાત રાજ્યના તમામ મહેસૂલી કર્મચારીઓએ મહેસૂલી કર્મચારીના પડતર પ્રશ્નો બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં તેમનો સમય મર્યાદામાં ઉકેલ નહીં આવતા ધરણાનો આજે કાર્યક્રમ આપેલ છે. જો સરકારશ્રી દ્વારા અમારી પડતર માંગણીઓનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે તબક્કાવાર અગાઉ આગળના કાર્યક્રમો જાહેર કરેલા છે તે મુજબ અમે કાર્યક્રમો આપશું. આજે અમારો ધરણાનો કાર્યક્રમ છે, ત્યારબાદ 19 થી 23 તારીખ સુધી વર્ક ટુ રૂલનો કાર્યક્રમ છે. કાળી પટ્ટી ધારણ કરી અને અમે અમારી કામગીરી કરશું. તેમ છતાં જો નિકાલ નહીં આવે તો 26-8 રોજ માસ સીએલનો કાર્યક્રમ આપવામાં આવેલો છે અને 29 તારીખેથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર અમે જવાના છીએ. સરકારશ્રીને અમારી વારંવારની વિનંતી છે કે અમારી જે ન્યાયી માંગણીઓ છે, વ્યાજબી માંગણીઓ છે, તેનો સત્વરે ઉકેલ લાવે. રેવન્યુ વિભાગના કર્મચારીઓની જે માંગણી છે તેમાં મુખ્યત્વે ક્લાર્ક કેડરને ઘણા સમયથી પ્રમોશન આપવાની વાતો ચાલે છે. પ્રમોશનની બધી જ માહિતીઓ વિભાગને પહોંચાડવામાં આવેલી છે, કોઈ પણ પ્રકારની માહિતી અપૂરતી છે નહીં. તેમ છતાં વિના કારણે આ પ્રમોશન આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. બીજો અમારો મહત્વનો મુદ્દો છે કે અગાઉ જે પ્રમોશન આપવામાં આવેલા છે એવા 26 નાયબ મામલતદારોને અન્ય જિલ્લાઓમાં ફેરબદલી કરવામાં આવી છે. પોતાના જિલ્લામાં જગ્યા હોવા છતાં આ કર્મચારીઓને અન્ય જિલ્લામાં ફેરબદલી કરીને એમના કુટુંબને પણ મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી છે. આ માટે અગાઉ અમે વારંવાર રજૂઆતો કરેલ છે, વિભાગમાંથી પણ અમને હકારાત્મક પ્રતિભાવો મળેલ છે. તેમ છતાં આજ સુધી આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ જે કારકુનોએ એલઆરક્યુ પરીક્ષા પાસ કરી છે, જૂના જે કારકુનો છે 2009 પહેલાના, એ પૈકીના 26 કારકુનોને પ્રમોશન આપવાનું બાકી છે. એવા કારકુનોને પણ પ્રમોશન અપાણા નથી હજી સુધી. નાયબ મામલતદારથી મામલતદાર વર્ગની સિનિયોરિટી જે પ્રસિદ્ધ કરવાની થાય છે તે પણ વિલંબમાં છે, એ પણ હજુ સુધી કરી નથી, એ પણ અમારી માંગણી છે. પછી અમારી એક મુખ્ય માંગણી એવી પણ છે કે ક્લાર્ક કેડરના પ્રમોશન આપતા પહેલા તમામ મહેસૂલી કર્મચારીઓ કે જે અન્ય જિલ્લાના વતની હોય અને અન્ય જિલ્લામાં ફરજ બજાવતા હોય તો તેઓ પણ એમની કુટુંબ સાથે રહી અને ફરજ બજાવી શકે તો એમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. તો એ માટેની પણ અમારી માંગણી છે કે પ્રમોશન આપતા પહેલાં એક મહેસૂલી કર્મચારીઓ માટે ફેરબદલી કેમ્પનું આયોજન જેમ બીજા વિભાગોમાં થઈ રહ્યું છે શિક્ષણમાં ને એમાં, એ પ્રમાણે મહેસૂલી કર્મચારીઓ માટે પણ ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવે અને ત્યારબાદ પ્રમોશન આપતા જે કર્મચારીઓને જે તે જિલ્લામાં જગ્યા હોય તો એ જ જિલ્લામાં પ્રથમ એમને પ્રમોશન આપવા, ત્યારબાદ અન્ય જિલ્લામાં મૂકવા, એવી પણ અમારી માંગણી છે. અમારે કર્મચારીઓમાં અન્ય એક બાબતનો એવો થાય છે કે જે કર્મચારીઓએ 5-5 વર્ષ 7-7 વર્ષ નોકરીમાં ફરજ બજાવી હોય અને નિયત 3 તકમાં એમણે પરીક્ષા પાસ ન કરી હોય અને પછી કૃપા તકમાં પાસ કરે તો જે તારીખે પરીક્ષા પાસ કરે ત્યારથી એમને નોકરીમાં ગણવામાં આવે છે. તો અમારી એક વિનંતી એવી પણ છે કે એમની જે 3 તક પછીનો જે સમયગાળો કૃપા તક સુધીનો છે એ સમયગાળાને બિનપગારી રજા ગણી આગળની એમના ફરજના સમયને નોકરીમાં સળંગ ગણી અને એમને પ્રમોશન આપવામાં આવે, એવી પણ અમારી માંગણી છે. એવી જ રીતે સીસીસી જે ફેલ કર્મચારીઓ જેને 2 વર્ષની અંદર નિયત સમય મર્યાદામાં પરીક્ષા પાસ કરવાની થતી હતી, એવા પણ ઘણા કિસ્સાઓ છે કે એમણે 5-5 વર્ષ સેવા બજાવી હોય પણ પરીક્ષા કોઈ કારણોસર પાસ ન કરી શક્યા હોય અને અમુક સમય પછી જે પરીક્ષા પાસ કરે છે તો એમને પણ સેમ આવો કિસ્સો છે. તો એમની પણ 2 વર્ષ પછીની જે
પરીક્ષા પાસ કર્યા સુધીના સમયગાળામાં પરીક્ષા પાસ કરે એટલો સમય બિનપગારી ગણી અને આગળની એમના ફરજનો સમય નિયમિત કરી અને એમને ફરજમાં ગણવા એવી પણ અમારી માંગણી છે. ફિક્સ પગારની જે નીતિ સરકારની છે એ દરેક વિભાગને લાગુ પડે છે, તો એ નીતિમાં પણ ફેરફાર કરી અને તમામ કર્મચારીઓને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ શરૂઆતથી જ એમને ફૂલ પગારમાં ગણવા એવી પણ અમારી માંગણી છે. અમારો આજનો મુખ્ય મુદ્દો એવો પણ છે કે રેવન્યુ તલાટીઓ અત્યાર સુધી અમે એમને અમારામાં ગણતા હતા, પણ એ લોકોને અલગ રહેવું છે અને અલગ રીતે એમનું કાર્ય કરે છે, તો પંચાયત સંવર્ગમાં એમને જો ભેળવી દેવામાં આવે તો તમામ પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જાય એમ છે. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે તે તલાટીઓને જે સરકારશ્રીનો હેતુ હતો કે છેવાડાના માનવી સુધી સરકારના વહીવટી તંત્રની સેવાઓ પૂરી પડાય, પરંતુ આ કેડર ઊભી કરવામાં તલાટી મંત્રી અને પંચાયત મંત્રી અને રેવન્યુ તલાટી આ બંનેના આવવાથી ગામમાં લોકોની મુશ્કેલીઓ વધી છે. કારણ કે પંચાયત મંત્રી એ રેવન્યુ તલાટી ઉપર આક્ષેપ કરે, રેવન્યુ તલાટી પંચાયત મંત્રી ઉપર આક્ષેપ કરે અને કામગીરી ખોરંભે પડે. દરેક તાલુકામાં દરેક ગામમાં ત્રણ ત્રણ ચાર ચાર ગામ વતી એક પંચાયત મંત્રી હોય છે, તો એ લોકોની પણ એવી માંગણી છે કે આ લોકોને જો પંચાયતમાં મર્જ કરવામાં આવે તો દરેક ગામે એક તલાટી હોવા જોઈએ. એવી રીતે જો આ તલાટીઓને એમાં મર્જ કરી દેવામાં આવે તો સરકારની જે કામગીરી છે એ પણ સારી થાય. અત્યારે જે સરકારશ્રીની કામગીરી જે લોકો સુધી છેવાડાના માનવી સુધી પહોંચવાની છે એમાં પણ સરકારશ્રીની છાપ ખરાબ થાય છે, તો આ તલાટીને જો એમાં મર્જ કરી આપવામાં આવશે તો સરકારશ્રીની છાપ પણ સારી થશે, સુધરશે, આવી અમારી માંગણી છે. મહેસૂલી કર્મચારીની આ તમામ પડતર માંગણીઓ સરકારશ્રી દ્વારા સ્વીકારાય એવી આજે અમારી વિનંતી છે. રતનસિંહ માનસી, બોટાદ જિલ્લા પંચાયત તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ. ગુજરાત મહેસૂલી કર્મચારી આજના ધરણા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ એપી ભટ્ટે જે નિવેદન કર્યું એને હું સમર્થન આપું છું. અને હાલમાં પંચાયત વિભાગના તલાટી અને રેવન્યુ તલાટી બે કેડરમાં કામ કરે છે, પરંતુ ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી, જે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી બે તલાટી વચ્ચે ગામના લોકોને ઘણી મુશ્કેલી પડે છે. આ અંગે સરકારમાં અવારનવાર અમે રજૂઆત પણ કરી છે, ગુજરાત રાજ્ય મહામંડળના પ્રમુખશ્રી મારફત પણ રજૂઆત કરેલ છે, વારંવાર લેખિતમાં પણ આપેલ છે કે ગ્રામ્ય કક્ષામાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીનું જે મર્જ કરવામાં આવે તો દરેક ગામ દીઠ એક તલાટી ની જોગવાઈ થઈ શકે અને લોકોના કામો પણ સારી રીતે થઈ શકે. અને બે તલાટી અને રેવન્યુ તલાટીએ કયું કામ કરવું, પંચાયત તલાટીને કયું કામ કરવું, એના કોઈ આદેશો હજી નક્કી કર્યા નથી. અને બે તલાટી વચ્ચે ગામ લોકોને મોટી મુશ્કેલી પડે છે. અને ખરેખર જો આ હેતુ સિદ્ધ કરવો હોય, સરકારને જો એની સિદ્ધિ મેળવી હોય, તો ગ્રામ્ય કક્ષામાં જે મૂળ સ્થિતિમાં પંચાયત તલાટી કામગીરી કરતો હતો એ કામગીરીની રેવન્યુ તલાટીને મર્જ કરવામાં આવે તો લોકોને સહેલાથી પોતાના તમામ પ્રકારની મુશ્કેલીઓ, પોતાના પ્રશ્નો, પોતાના કામો સરળતાથી થાય. આ રેવન્યુ તલાટી ગામડે, મોટાભાગના રેવન્યુ તલાટી ગામડે જોવા મળતા નથી, અને પરિણામે જે ગામ લોકો સમજતા નથી કે આ રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી, તો ફરિયાદ જ્યારે થાય છે રેવન્યુ તલાટીની ફરિયાદ છે, પણ લોકોના મનમાં પંચાયત તલાટીની પ્રત્યેની દુઃખ વ્યક્ત કરે છે, પણ ખરેખર બે તલાટી વચ્ચે રેવન્યુ અને પંચાયત તલાટી બંનેનું મર્જ કરવામાં આવે તો લોકોને સરળતાથી પોતાના કામો થઈ શકે. હાલમાં સરકારની તમામ યોજના ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા સાકાર કરવામાં આવે, અને આઝાદ થયું આજ સુધીમાં પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા મોટાભાગના કામો કરવામાં આવે છે, અને રેવન્યુ તલાટીને કેવા પ્રકારની કામગીરી છે એ પણ હજી નક્કી થતું નથી. અને જો આ મર્જ કરવામાં આવે તો સરકારના જે ધ્યેય છે, જે એની યોજના છે એ સરળ રીતે સાકાર થઈ શકે.